નથી લાગ્યું અમને. અમારું એ સીએન નું કુટુંબ છે અને એ જ અનુભવ્યું છે. વાત ક્યાં છે શું છે ખબર નથી, પણ નિકી એ અમારો સેન્ટર ઓફ ધ સર્કલ છે અને એને અમને બધાને સર્કલમાં હા રાખ્યા છે કે અને એની એની દૂરંદેશી હું કહું કે એને તો ધારો કે લગ્ન ના કર્યા કે એને છોકરાઓના, પણ એને અમારા બધા છોકરાઓને ગિફ્ટ આપ્યું છે કે મારું કોઈ નથી તો મારા તરફથી તમારા, આવું મેં મારા છોકરા માટે બી નથી વિચાર્યું કે હું મારા છોકરાને કઈ ગિફ્ટ આપી કે આવું, પણ એને આટલું વિચાર્યું છે. એની વ્યવહાર કુશળતા, એ માણસ એટલી બધી મેચ્યોર સોલ હતો કે એની પાસેથી જસ્ટ હૂંફ મળે, પ્રેમ મળે, સમજણ મળે, શક્તિ તાકાત મળે, કંઈ પણ શીખવાનું મળે અને સતત પ્રેમ મળે. કે કઈ શબ્દ જ નથી, ખાલી અહેસાસ છે કે આ બધી વાતોમાં એવું છે કે તમે વર્ડ્સ નહીં લાવી શકો, કોઈ શબ્દ ના લાવી શકો, એ અહેસાસ કરી શકો છો, એ શેર કરી શકો છો. અને એ વાત પર હું બી તમને કહું કે જ્યારે અર્થક્વેક થયેલો અને અમે બધા એવરીબડી વોઝ સો શેકન અને અમે બધા બહાર ભાગીને કારમાં આઈને બેસી ગયા હતા અને પછી અમને થયું કે ભાઈ આ બધા બિલ્ડિંગો થી દૂર ક્યાંક જઈને બેસીએ. એટલે હું અને મારા વાઈફ, મારા સન બહુ નાનો હતો એ વખતે, મારા ભાભી બી જોડે હતા અને મારા બ્રધર ના બી દીકરાઓ બહુ નાના હતા, તો અમે બધા ગાડીમાં બેઠા અને પપ્પા મમ્મી ફોર્ચ્યુનેટલી એ લોકો અમદાવાદમાં નહોતા એ વખતે, એ લોકો દિલ્હી હતા, અને અમે બધા ગાડીમાં બેઠા. પછી મને થયું કે ક્યાંક એવું જગ્યાએ જઈને બેસીએ જ્યાં કોઈ બિલ્ડિંગ ના હોય ને કઈ આપણા ઉપર ના પડે. એટલે ગાડીમાં બેસીને અમે એસજી હાઈવે ઉપર સાંજા ચૂલામાં જઈને બેઠા અને નેટવર્ક ત્યાર સુધી બધું ઇટ વોઝ ઓલ જેમ્ડ એન્ડ કોઈ કમ્યુનિકેશન નહોતું, પણ ધ ફર્સ્ટ ફોન જે પછી ફોન ઉપર મોબાઈલ ઉપર આવ્યો એ નિકી નો હતો. અને નિકીએ મને પૂછ્યું કે બીજો ભાઈ તમે ક્યાં છો, મેં કીધું કે બસ અમે બધા ઓકે છે અને આ રીતે એસજી હાઈવે ઉપર આવ્યા. ના ના ના, તમે ત્યાં કેમ બેઠા છો, તમે તાત્કાલિક અહીંયા આવી જાઓ, મારા ઘરે આવી જાઓ, આ ગ્રાઉન્ડ ફ્લોર છે, બંગલો છે, કઈ નહીં થાય, અને પ્લીઝ ડોન્ટ સિટ ધેર. અને યુ નો ઇટ વોઝ સમથિંગ લાઈક ગોડ સેન્ડ. અને અમે બધા, કારણ કે નહીં તો હું એ વિચારતો હતો કે અમારે બધાને પાછા ફ્લેટમાં જવાનું બહુ બીક લાગતું હતું. નિકી નો આ એક ફોન કોલ અને આંટી બી કીધું કે ના તમે લોકો અહીંયા આવી જાઓ, અમે કઈ બી વિચાર્યા વગર ત્યાં જઈને આઈ ડોન્ટ નો હાઉ મેની ડેઝ વી સ્ટેડ ધેર આંટીના છત્રછાયામાં, નિકીના છત્રછાયામાં, બટ ઇટ વોઝ સમથિંગ ધેટ વી નીડેડ એટ ધેટ ટાઈમ એન્ડ ધેટ વોઝ નિકી એન્ડ આંટી. અને આપણે દર વખતે નિકીની વાત કરીએ છીએ, પણ યુ નો હું ઘણા બધાને કહું કે એક સાયલન્ટ વ્યક્તિ બેકગ્રાઉન્ડમાં ઉભા રહીને જેમણે આટલો એક સરસ, એક અમેઝિંગ વ્યક્તિને એમને સપોર્ટ કરીને ઇવન ડોનેટિંગ હર ઓન કિડની એન્ડ ગિવિંગ વન કિડની ટુ હર ડોટર વિથઆઉટ થિંકિંગ એનીથિંગ, એ માં જ હોય. અને રેણુકાબેન જેવું આઈ ડોન્ટ થિંક દે કેન બી એની અધર મધર લાઈક હર. એન્ડ ઓફકોર્સ ઓલ મધર્સ હેવ ધીસ થિંગ ધેટ ધેટ કમ્પેશન ફોર ધ ચાઇલ્ડ, બટ એમને આટલું બધું કર્યા પછી બી આપણે આંટીને મળવા જઈએ તો આંટી બિંદાસ એકદમ ખબર છે કે એવરીબડી ઇઝ મૂવિંગ અરાઉન્ડ એન્ડ ટ્રાવેલિંગ એટલે બધા જોડાઈ ના શક્યા, પણ હજી બી બે ત્રણ જણા છે અને એક વિડીયો તમે જે મોકલ્યું એ બી મેં ઇન્કોર્પોરેટ કર્યું છે. તો ચલો આપણે આગળ વધીને લેટ અસ વોચ ધ નેક્સ્ટ વિડીયો ઓફ ધ. હા.